આગળ વાત કરીએ તો તાપીની તાપી જિલ્લામાં સડે ચોક થઈ રહ્યો છે ગેરકાયદેસર વિસ્ફોટનો વેપલો. જી હા, તાપી જિલ્લામાં એસઓજીની ટીમે સોનગઢના ગુમસુદા ગામેથી એક બાઇક પર લઈ જવાતો વિસ્ફોટનો મોટો જથ્થા સાથે એક ઇસમને ઝડપી લેતા મોતના સામાનનો કારો વેપલો કરતા કારોબારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. તાપી એસઓજીના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પીઆઈ આરએસ પટેલ અને તેમની એસઓજીની ટીમ ઉકાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન ખાનગી બાતમી મળતા કેસરીનંદન સોસાયટી ગુણસદા ખાતે રહેતા મહેન્દ્ર ભૂરાલાલ જૈનને બાઇક પર કોથરામાં મૂકેલા ગેરકાયદેસર વિસ્ફોટકો જેમાં જીલેટીન ટોટા નંગ 400 તેમજ સાદી ઇલેક્ટ્રિક કેપ નંગ 450 મળી આવતા એસઓજીની ટીમ મહેન્દ્ર ભૂરાલાલ જૈનને વિસ્ફોટકોનો જથ્થો તેમજ બાઇક સાથે ઝડપી જેલ ભેગો કર્યો હતો. એસઓજીની ટીમે મહેન્દ્ર પાસેથી 10,300 રૂપિયાના ગેરકાયદેસર વિસ્ફોટકો, એક મોબાઈલ અને બાઇકની કિંમત મળી કુલ 50,300 રૂપિયાનો મુદ્દામાલ સાથે ઝડપી આગળની તપાસ હાથ ધરી છે. ત્યારે મહેન્દ્ર જૈનને એસઓજી ટીમે વધુ પૂછપરછ કરતાં આ વિસ્ફોટકોનો જથ્થો તેને મહારાષ્ટ્રના નવાપુર તાલુકાના કોટડા ખાતે રહેતા સુમન ગાવિત નામના ઇસમે આપ્યો હોવાનું કબૂલાત તાપી એસઓજી સુમન ગાવિતને વોન્ટેડ જાહેર કર્યું છે. ત્યારે આ સ્ફોટક પદાર્થ મહેન્દ્ર જૈન ખેતરમાં કૂવા તેમજ પથ્થરો ફોડવાના ઉપયોગ માટે લાવ્યો હોવાનું પોલીસ સમક્ષ કબૂલી રહ્યો છે. પોલીસ અધિક્ષક શ્રી વ્યારાનાઓના સૂચના મુજબ તાપી જિલ્લામાં ગેરકાયદેસર રીતે હથિયાર અને એક્સપ્લોઝિવ રાખતા ઇસમોને શોધી કાઢવા માટે સૂચના આપેલ હોય જેના આધારે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર આરએસ પટેલ તથા તેમના પોલીસ કોન્સ્ટેબલ ધનંજય ઈશ્વરભાઈ નાઓને એવી બાતમી મળેલ કે ગુણસદા ઉકાઈ પોલીસ સ્ટેશનની હદમાં ગુણસદા વિસ્તારમાં રહેતા મહેન્દ્રભાઈ ભૂરાભાઈ જૈન નાઓ પાસે સ્ફોટક માહિતીઓ છે અને એ લઈને નીકળવાનો હોય એની બાતમી મળતા નહેર પાસે વોચ ગોઠવેલ હોય અને એવે ઇસમ મહેન્દ્રભાઈ ભૂરાભાઈ નાઓ એના પોતાની સીબીઝેડ મોટરસાઇકલ યુનિકોર્ન મોટરસાઇકલ પર આવતા તેને રોકી બાતમી આધારે ચેક કરતા પાછળના કોથળામાંથી એને ચેક કરીને જોતા જીલેટીન ટોટા નંગ 400 અને ઇલેક્ટ્રિક કેપ નંગ 450 મોબાઈલ અને મોટરસાઇકલ મળી આવેલ હોય ગેરકાયદેસર રીતે, જેને તપાસ કરી ગેરકાયદેસરનું જણાવ્યા આવતા એના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે અને એના વિરુદ્ધમાં ઉકાઈ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની તપાસ એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર આરએસ પટેલનાઓ ચલાવી રહેલ છે. હા, એ આ તપાસના આધારે એવું જાણવા મળેલ કે આ જથ્થો સુમનભાઈ ગાવિત રહે કોટડા નવાપુર જિલ્લો નંદુરબારનો છે એની તપાસ માટે હાલ રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવેલ છે. એ પોતે પોતાના આ કોઈ જે કૂવાને એવું ખોદવા માટે વાપરતો હતો, પોતે કોન્ટ્રાક્ટ લઈને પછી એ પોતે જ એનો સ્ફોટક તરીકે ઉપયોગ કરીને કામ કરતો હતો એવું હાલની તપાસમાં જણાયેલ છે. આગળની તપાસ આરએસ પટેલ નાઓ કરી રહેલ છે. તાપી જિલ્લામાં કુદરતી સંપદાઓની ભરમાર છે. અનેક જગ્યાએ પથ્થરોની ખાણ આવેલી છે, ત્યારે આ ખાણમાં પથ્થરો તોડવા માટે વપરાતા વિસ્ફોટકોમાં જેમાં જીલેટીન ટોટાનો ખાસ ઉપયોગ થાય છે, ત્યારે ભૂતકાળમાં અનેકવાર આવા જાનલેવા વિસ્ફોટકો સામાન્ય ગ્રામજનોના હાથમાં પહોંચવાના બનાવો પણ બન્યા છે અને આ વિસ્ફોટકોનો માછલી પકડવા ઉપયોગ કરનારા અનેકવાર ગવાયા હોવાના કિસ્સાઓ પણ બન્યા છે. ત્યારે આવા જીવલેણ વિસ્ફોટકો સામાન્ય પ્રજાજનોના હાથમાં ન જાય અને વિસ્ફોટકોના વિક્રેતાઓ પણ આ માટે નિયમોનું પાલન કરે તેવો લોકલાગણી પ્રવર્તી રહી છે. હેમુ રાણા, ZSTV, તાપી.